गीर सोमनाथ जिल्लाना सोमनाथ खाते पांच दिवसीय कार्तिकी पूर्णिमाना मेळानो सोमनाथ ट्रस्ट द्वारा प्रारंभ करवामां आव्यो छे। त्यारे आ मेळा दरमियान मनोरंजनना साधनो, ખાણીપીણીના સ્ટોલ, બાળકો માટે રમકડા તેમજ અન્ય વેચાણના સ્ટોલ, ઇન્ડેક્સી વિભાગના હસ્તકલા અને ગૃહ ઉદ્યોગ જેવા આકર્ષક સ્ટોલ, જેલના કેદીઓના ભજિયાનો સ્ટોલ, સેલ્ફી પોઈન્ટ, પંચદેવ મંદિર તેમજ પ્રતિદિવસ ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન શ્રી સોમનાથ મંદિર ખાતે રાત્રે 11 કલાક સુધી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે। આ સાથે જ કાર્તિકી પૂર્ણિમાની રાત્રિએ સોમનાથ મંદિર રાત્રે 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે। પૂર્ણિમાની રાત્રિએ મંદિરમાં વિશેષ મહાપૂજા તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે પૂર્ણિમાની તિથિ તારીખ 7 અને 8 નવેમ્બર બંને દિવસે હોય, જેથી શ્રી સોમનાથ મંદિર આ બંને દિવસે રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1955 થી આ ભાતીગળ લોક મેળો કાર્તિક પૂનમના કાર્તિક સુદ પૂનમ ના નિમિત્તે યોજવામાં આવે છે। આ મેળો આજથી ઉદ્ઘાટન પામેલ છે, એમાં 5 દિવસ સુધી આ મેળો ચાલશે। આપ જોઈ શકો છો તેમ અહીં ખૂબ જ મોટી સંખ્યામાં જુદી જુદી પ્રકારના ખાણીપીણીના સ્ટોલ છે, બાળકો માટે રમકડાઓની દુકાનો છે, રાઇડ્સ છે જુદી જુદી, અને ખૂબ જ મોટી જગ્યામાં આ આયોજન કરેલ છે અને ખૂબ રંગબેરંગી વાતાવરણ અહીં છે। લોકો, હજારો લોકો આનો લાભ દર વર્ષે લે છે। આ વર્ષે પણ સૌ લોકો આ કાર્તિક સુદ પૂનમના લોકમેળાનું જે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત છે એનો ખૂબ ખૂબ લાભ લે અને બાળકોને પણ ખૂબ લઈને અહીં આવશે તો એમને ખરેખર એ મજા પડે એવું છે। મેળામાં જે કોઈ રાઇડ અહીં કરવામાં આવે છે એમાં ઇલેક્ટ્રિસિટીને, ફાયરને લગતી તમામ સુવિધાઓની ખાતરી કર્યા બાદ જ એ રાઇડ ચાલુ કરવામાં આવશે એવી અમે તંત્રને પણ સૂચના આપી છે અને એનું સુપરવિઝન પણ યોગ્ય રીતે થાય એ અંગેની અમે કાર્યવાહી કરીશું। સોમનાથ જ્યોતિર્લિંગના અધ્યાસ્થાપક ચંદ્રદેવ કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રિએ સોમનાથ જ્યોતિર્લિંગના શિખર પર આવે છે અને પોતાનો શીતળ પ્રકાશ વરસાવે છે, જેને અમૃત વર્ષા યોગ પણ કહેવામાં આવે છે। ચંદ્રદેવ સોમનાથ મહાદેવનો ધ્વજદંડ, ત્રિશુલ તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ એક જ સરોવરમાં આવવાથી કાર્તિકી પૂર્ણિમાનો વિશેષ ધાર્મિક મહાત્મય છે, જેના કારણે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયો છે। ત્યારે મેળામાં આવનાર માનવ મેદનીને ધ્યાને રાખીને ટુ વ્હીલર ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। સોમનાથ મંદિરના મુખ્ય માર્ગને વન વે કરવામાં આવ્યો છે, તેમજ ત્રિવેણી સંગમથી બાયપાસ તરફ જતો રોડ માત્ર વાહન એક્ઝિટ માટે રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત મેળા ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવવામાં આવી છે, વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે, ફાયર સેફટી માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। મેળામાં ઇલેક્ટ્રિક સપ્લાય માટે 4 વિશાળ ક્ષમતાવાળા સ્ટેન્ડબાય જનરેટરની વ્યવસ્થા કરાઈ છે। મેળા કાર્યાલય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે। આમ સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પધારતા લોકોને સુરક્ષિત, સુલભ અને આનંદસભર વાતાવરણ મળે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર તેમજ નગર સેવા સદનના સહયોગથી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। આ વખતે આ મેળાનું આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। ખાસ કરીને દર વર્ષે યોજાતો 5 દિવસનો આ કાર્તિક પૂર્ણિમાનો મેળો સોમનાથ મંદિરમાં આ 1955 થી અહીંયા યોજાય છે, જેમાં જિલ્લાભરમાંથી અને ઠેક ઠેકાણેથી લોકો આ મેળામાં આવતા હોય છે। મેળા દરમિયાન સોમનાથ મંદિર છે 5 દિવસ રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે। ખાસ કરીને કાર્તિક પૂર્ણિમાના દિવસે જ્યારે 12 વાગે રાત્રે ચંદ્રમા બરાબર સોમનાથ મંદિરના શિખર ઉપર હોય છે ત્યારે ભગવાનની મહાઆરતી પણ કરવામાં આવે છે, એ દિવસે ખાસ મહાપૂજા, અને રાત્રે 1 વાગ્યા સુધી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે। આ વર્ષે પૂનમની તિથિ છે એ 2 દિવસમાં હોય, આ વર્ષે પૂનમે મંદિર એટલે કે 7 તારીખ અને 8 તારીખ એમ બંને દિવસે રાત્રે 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે। સરકાર શ્રીની જે ગાઈડલાઈન છે એને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા તમામ પ્રકારના સર્ટિફિકેટ મેળવવામાં આવે છે, ખાસ કરીને અહીંયા જે ફાયર સેફટી છે એના માટે પણ ફાયર ટેન્ડર અને ફાયરની જે ફાયર એક્સ્ટિંગ્વિશર બોટલો પણ અહીંયા રાખવામાં આવી છે। મેળાનું જે વાયરિંગ છે એ પણ અંડરગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે। મેળામાં સ્ટેન્ડ બાય જનરેટરની વ્યવસ્થા પણ છે, પોલીસ બંદોબસ્ત પણ અહીંયા પૂરતો છે, એટલે ખાસ કરીને આ મેળામાં લોકો શાંતિથી મેળો માણી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ જે કાળજી લેવાની હોય એ કાળજી લઈ અને આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે।
અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।